hello everyone welcome to the world of switchgear and protection our today's topic is air blast circuit breaker so let us discuss about what is the air blast circuit breaker and how compressed air or gas is useful as a arc interrupting medium or arc extinguishing medium so let us start with the definition air blast circuit breaker used compressed air or gas as the

બ્લાસ્ટ સર્કિટ બ્રેકર આર યુઝ ફોર ઇન્ડોર સર્વિસીસ ઇન ધ મીડિયમ હાઈ વોલ્ટેજ ફિલ્ડ એન્ડ મીડિયમ રપ્ચરિંગ કેપેસિટી એટલે કે મીડિયમ હાઈ વોલ્ટેજ ફિલ્ડ હોય અથવા તો મીડિયમ રપ્ચરિંગ કેપેસિટી હોય અને ઇન્ડોર સર્વિસીસ માટે વધારે એર બ્લાસ્ટ સર્કિટ બ્રેકરને વાપરવામાં આવે છે કેપેસિટી એની કંઈક આ રીતે છે અપ ટુ 15 કેવી વોલ્ટેજ જેટલી અને રપ્ચરિંગ કેપેસિટી ટુ થાઉઝન્ડ જેટલી હોય એના માટે એનો ઉપયોગ કરવામાં આવે છે હવેના જે એરબ્લાસ્ટ સર્કિટ બ્રેકર છે એને હાઈ વોલ્ટેજ સર્કિટ અને આઉટડોર સ્વિચયાર્ડ કે જે બસો વીસ કેવી લાઈનના હોય છે એમાં પણ એનો ઉપયોગ કરી શકાય છે તો ગેસીસ એઝ કાર્બન ડાયોક્સાઇડ નાઇટ્રોજન ફ્રેયોન ઓર હાઇડ્રોજન આર યુઝડ ઇઝ ધ આર્ક ઇન્ટરપ્ટિંગ મીડિયમ કે આ પ્રકારના બધા ગેસ છે એને આર્ક ઇન્ટરપ્ટિંગ મીડિયમ તરીકે વાપરવામાં આવે છે કમ્પ્રેસ્ડ એર ઇઝ ધ એક્સેપ્ટેડ સર્કિટ બ્રેકિંગ મીડિયમ ફોર ગેસ બ્લાસ્ટ સર્કિટ બ્રેકર કે ગેસ બ્લાસ્ટ સર્કિટ બ્રેકર હોય છે એમાં કમ્પ્રેસ્ડ એરનો આપણે ઇન્ટરપ્ટિંગ મીડિયમ તરીકે ઉપયોગ કરવામાં આવે છે એના માટેના રીઝન કંઈક આ રીતના છે ધ સર્કિટ બ્રેકિંગ કેપેસિટી ઓફ નાઇટ્રોજન આર સિમિલર ટુ કમ્પ્રેસ્ડ એર એટલે કે નાઇટ્રોજનની જે બ્રેકિંગ કેપેસિટી છે એ કમ્પ્રેસ્ડ એરને ક્યાંક ને ક્યાંક સિમિલર છે તો એનો કંઈ એડવાન્ટેજ નથી એને યુઝ કરવાનો કાર્બન ડાયોક્સાઇડમાં કંઈક ડ્રોબેક રહેલો છે કે એને કંટ્રોલ કરવું ખૂબ જ ડિફિકલ્ટ છે કારણ કે એનું ફ્રીઝિંગ જે વાલ્વ અને અધર રિસ્ટ્રિક્ટેડ પ્રેસ પેસેજ છે ને ફ્રીઝ કરી નાખે છે ફ્રેયોન છે એની હાઈ ડાયક્ટ્રિક સ્ટ્રેન્થ છે અને ગુડ એની અંદર સારી એવી આર્સ્ટિંગ વિશ પ્રોપર્ટી છે પરંતુ એ ખૂબ જ એક્સપેન્સિવ હોય છે ઉપરાંત વાત કરીએ તો ઇટ ઇઝ ડિસઇન્ટિગ્રેટેડ બાય ધ આર્ક ઇન્ટુ એસિડ ફોર્મિંગ એલિમેન્ટ એટલે કે એસિડ ફોર્મિંગ એલિમેન્ટ હોય છે એમાં ડિસઇન્ટીગ્રેટેડ થઈ જાય છે ધ ડીઝાયર ફીચર્સ ટુ બી ફાઉન્ડ ઇન એરબ્લાસ્ટ સર્કિટ બ્રેકર આર્ક એટલે કે એર સર્કિટ બ્રેકરના જો આપણે ડિઝાયર ફીચર વિશે વાત કરીએ તો કંઈક આ રીતના છે હાઈ સ્પીડ ઓપરેશન ઇટ ઇઝ વેરી નેસેસરી ઓન લાર્જ ઇન્ટર કનેક્ટેડ નેટવર્ક સો ધેટ ધ સિસ્ટમ સ્ટેબિલિટી કેન બી મેન્ટેડ ઓપરેશનની સ્પીડ વધારે એટલા માટે હોવી જોઈએ કે લાર્જલી ઇન્ટર કનેક્ટેડ નેટવર્ક છે એમાં સિસ્ટમની સ્ટેબિલિટી તો જ મેન્ટેન થઈ શકે ધીસ ઇઝ અચિવડ ઇન સર્કિટ બ્રેકર બીકોઝ ધ ટાઈમ ઇન્ટરવલ બિટવીન ડિસ્ચાર્જ ઓફ ટ્રિગરિંગ ઇમ્પલ્સ એન્ડ કોન્ટેક્ટ સેપરેશન આર વેરી શોર્ટ કારણ કે જે ટ્રિગરિંગ ઇમ્પલ્સ જે જનરેટ થઈ છે કોન્ટેક અને સેપરેશન વચ્ચે એ ખૂબ જ શોર્ટ હોય છે એના પછી છે શ્યુટેબિલિટી ફોર ફ્રિકવન્ટ ઓપરેશન ફ્રિકવન્ટ એટલે કે ઘડી વારે કોઈ સ્વિચિંગના ઓપરેશન કરવામાં આવે અને એના ફ્રિકવન્ટ ઓપરેશન એવું કહેવામાં આવે છે રિપીટેડ સ્વિચિંગ બાય એન એરબ્લાસ્ટ સર્કિટ ઇઝ પોસિબલ સિમ્પલી બિકોઝ ઓફ ધ ધ્સ ઓફ ઓઇલ

એર સપ્લાયનું પૂરતા પ્રમાણમાં એર સપ્લાયનું મેન્ટેનન્સ થવું પણ ખૂબ જ જરૂરી છે એના પછી છે મેન્ટેનન્સ ધ એબિલિટી ઓફ એર બ્લાસ્ટ સર્કિટ બ્રેકર ટુ ડીલ વિથ રિપીટેડ સ્વિચિંગ ઓલ્સો મીન ધેટ નેગ્લિજીબલ મેન્ટેનન્સ ઇઝ રિક્વાયર એલિમિનેશન ઓફ ફાયર હેઝ ફાયર એટલે કે આગથી થતી નુકસાની નાની અંદર દૂર કરી શકાય છે કેવી રીતે કઈ કે અહીં આપણે ઓઇલ ઉપયોગ નથી કરતા ડ્યુ ટુ ધ એબ્સન્સ ઓફ ઓઇલ વી કેન સે ધેટ ધેર ઇઝ નો રિસ્ક ઓફ ફાયર સો ધ ફાયર રિસ્ક ઇઝ એલિમિનેટેડ રિડ્યુસ સાઇઝ કે સાઇઝ એ પ્રમાણમાં માં કોમ્પેક હોય છે કઈ રીતે ધ ગ્રોથ ઓફ ડ્રાય ઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ ઇઝ સો રેપિડ ઇન એર બ્લાસ્ટ સર્કિટ બ્રેકર ધેટ ફાઇનલ ગેપ રિક્વાયર્ડ ફોર આર્ક એક્સ્ટિંક્શન ઇઝ વેરી સ્મોલ કે જે આર્કને નાબૂદ કરવા માટેનો જે ગેપ છે ફાઇનલ ગેપ એ ખૂબ જ ઓછો જરૂર પડે છે એ ઓછો જરૂર પડે છે એટલે ઓટોમેટિકલી આપણે કહી શકીએ કે કન્સીક્વેન્ટલી ધીસ રેડિયુસ ઇઝ ધ સાઇઝ ઓફ ધ ડિવાઇસ તો આ વાત થઈ રિડ્યુસ સાઇઝની હવે આપણે વાત કરીએ પ્રિન્સિપલ ઓફ આર્ક એસ્ટિન્ક્શન ઇન સર્કિટ બ્રેકર કે કયા પ્રિન્સિપલના આધારે અહીં આર્ક છે એનું એક્સટિન્કશન થાય છે ધ એર બ્લાસ્ટ નીડ્સ એન એડિશનલ છે એડિશનલ કમ્પ્રેર માટે વેન ઓપનિંગ એર ઇઝ રિક્વાયર્ડ એડમિટેડ ટુ ધ આર્ક એસ્ટિંગવીસ ચેમ્બર એટલે કે કમ્પ્રેરને ચેમ્બર ચેમ્બરમાં દાખલ કરવામાં આવે છે ઇટ પુશિસ અવે ધ મૂવિંગ કોન્ટેક કે જેની મદદથી મુવિંગ ને પુસ અવે એટલે કે દૂર કરવામાં આવે છે મૂવ अवे કરે છે અને એની મદદથી આર્ક એસ્ટિંગ છે એ પરફોર્મ કરી શકાય છે એરબ્લાસ્ટ એસ્ટિંગ વિશિસ ધ આર્ક વિધિન વન ઓર મોર સાયકલ એક અથવા તો વધારે સાયકલમાં આર્કને એસ્ટિંગવિશ કરે છે એન્ડ ધ આર્ક ચેમ્બર ઇઝ ફિલ્ડ વિથ હાઈ પ્રેશર એર કે આર્ક ચેમ્બરની અંદર હાઈ પ્રેશર એર ભરવામાં આવે છે કે જેની મદદથી રીસ્ટ્રાઇક્સને પ્રિવેન્ટ કરી શકાય છે ખૂબ મહત્વની વસ્તુ છે કે એની અંદર આર્ક ચેમ્બર છે હાઈ પ્રેશર એરથી ભરેલી હોય છે જેની મદદથી વી કેન પ્રિવેન્ટ રીસ્ટ્રાઇક્સ ધ એર બ્લાસ્ટ સર્કિટ બ્રેકર ફોલ અન્ડર ધ કેટેગરી ઓફ એક્સટર્નલ એસ્ટિંગવિશિંગ એનર્જી ટાઈપ ધ એનર્જી સપ્લાઇડ ફોર આર્ક પંચિંગ ઇઝ અચીવ અચીવડ ફ્રોમ ધ હાઈ પ્રેશર એર એન્ડ ઇટ ઇઝ ફ્રી ફ્રોમ ધ કરંટ ટુ બી ઇન્ટરપ્ટેડ એટલે કે અહીં જે આપણે એનર્જી પ્રોડ્યુસ આપણે સપ્લાય કરીએ છીએ આર્ક પંચિંગ માટે એ હાઈ પ્રેશર એરની મદદથી કરીએ છીએ અને એ ફ્રી હોય છે જે કરંટનું આપણે ઇન્ટરપ્શન કરીએ છીએ એનાથી એના પછી છે ટાઈપ્સ ઓફ એર બ્લાસ્ટ સર્કિટ બ્રેકર all air blast circuit breakers follow the principle of separating their contacts in a flow of arc established by opening of a blast valve the arc which is drawn is usually rapidly positional centrally through a nozzle like are produced એ પોઝિશનલી સેન્ટ્રલ આઉટ કરેલી હોય છે નોઝલમાં એન્ડ વેર ઇટ ઇઝ કેપ્ટ ટુ ફિક્સ લેન્થ એન્ડ સબ્જેક્ટેડ ટુ મેક્સિમમ રેન્જ એટલે કે અહીંયા ફિક્સ લેન્થ ઉપર રાખેલી હોય છે અને મેક્સિમમ રેન્જ માટે એને એર ફ્લોને મેક્સિમમ રેન્જ માટે એને ડિપ્લોય કરવામાં આવેલી હોય છે ધ એર બ્લાસ્ટ સર્કિટ બ્રેકર અકોર્ડિંગ ટુ ધ ટાઈપ ઓફ ફ્લો ઓફ બ્લાસ્ટ એટલે કઈ રીતે ફ્લો ઓફ બ્લાસ્ટ બ્લાસ્ટનો ફ્લો થાય છે અને એને કમ્પ્રેસ કરવામાં આવે છે કોન્ટેકની આજુબાજુ એવી રીતે એને ત્રણ ભાગમાં વહેંચવામાં આવે છે એક્સીએલ રેડિયલ અને ક્રોસ બ્લાસ્ટ તો સૌથી પહેલા આપણે વાત કરીએ એક્સીએલ બ્લાસ્ટ એર સર્કિટ બ્રેકર તો આપણે એની અંદર જોઈ શકીએ છીએ એની ફિગર પણ ઇન એર બ્લાસ્ટ સર્કિટ બ્રેકર ધ ફ્લો ઓફ એર ઇઝ લોન્ગિટ્યુડનલ અલોંગ ધ આર્ક એટલે કે આર્કની સાપેક્ષે લોંગીટ્યુડનલ હોય છે અને એર બ્લાસ્ટ સર્કિટ બ્રેકર મે બી એ સિંગલ બ્લાસ્ટ ઓર ડબલ બ્લાસ્ટ સિંગલ બ્લાસ્ટ પણ હોઈ શકે છે અથવા તો ડબલ બ્લાસ્ટ પણ હોઈ શકે છે બ્રેકિંગ એમ્પ્લોઈંગ ડબલ બ્લાસ્ટ અરેન્જમેન્ટ આર સમટાઈમ્સ કોલ્ડ રેડિયલ બ્લાસ્ટ કે જે આ ડબલ બ્લાસ્ટ અરેન્જમેન્ટ કરવામાં આવે છે અને ઘણીવાર રેડિયલ બ્લાસ્ટ સર્કિટ બ્રેકર તરીકે પણ ઓળખવામાં આવે છે કે જેની અંદર વી કેન સે ધેટ સર્કિટ બ્રેકર એઝ ધ એર બ્લાસ્ટ ફ્લોઝ રેડિયલી ઇન્ટુ અ નોઝલ કે એરનો જે બ્લાસ્ટનો ફ્લો હોય છે રેડિયલી નોઝલની અંદર સ્પ્રેડ થાય છે અથવા તો જે કોન્ટેકની સ્પેસ હોય છે એની વચ્ચે એ રેડિયલી ફ્લો થાય છે આપણે અહીં જોઈ શકીએ છીએ કે મૂવિંગ કોન્ટેક્ટ છે અને ફિક્સ કોન્ટેક્ટ છે એની વચ્ચે કેવી રીતે એર છે એ રેડિયલી બ્લાસ્ટ થઈ અને મૂવ થાય છે ધ ઇસેન્શિયલ ફીચર ઓફ એર બ્લાસ્ટ સર્કિટ બ્રેકર ઇઝ સોન અબોવ તો ફિક્સ એન્ડ મૂવિંગ કોન્ટેક આર કેપ્ટ ઇન ક્લોઝ પોઝિશન આપણે જોઈ શકીએ છીએ કે ફિક્સ અને મુવિંગ કોન્ટેક એકબીજાની ક્લોઝ પોઝિશનમાં રાખેલા છે બાય બાય સ્પ્રિંગ પ્રેસર અંડર નોર્મલ ઓપરેટિંગ કન્ડિશન ધ ધ એર 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 ટેન્ક ટેન્ક ઇઝ કનેક્ટેડ ટુ આર્ક આર્ક ચેમ્બર થ્રુ એન કે છે 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 એને એને રાખવામાં આવે આવે ઓપન ઓપન બાય ટ્રિપલ ટ્રિપલ કરવામાં આ ઉપરાંત આપણને અહીં એક્સિયલ બ્લાસ્ટ પણ દેખાડેલું છે કે કેવી રીતે ફિક્સ કોન્ટેક અને મૂવિંગ કોન્ટેક્ટ છે એની વચ્ચે બ્લાસ્ટ જનરેટ થઈ શકે છે વેન ધ ફોલ ટક્કર ધ ત્રિપલિંગ causes ઓપનિંગ ઓફ એર valve કનેક્ટિંગ ધ રિવર્ઝલ ટુ ધ આર્કિંગ ચેમ્બલ હવે જે આ એર છે એ આર્ક ની અંદર એન્ટર થશે અને બધું પ્રેશર છે ને એક્સ્ટ્રેક કરશે જે મૂવિંગ કોન્ટેક ઉપર જે પ્રેશર લાગે છે ને ઓલું આપણે એક્સ્ટ્રેક્ટ કરશે અને એને લીધે વેન ધ એર પ્રેશર એક્સિસ ધ સ્પ્રિંગ ફોર્સ એટલે કે મૂવિંગ કોન્ટેક છે એનું મૂવમેન્ટ થશે કે જ્યારે એર પ્રેશર છે સ્પ્રિંગ ફોર્સ કરતાં વધી જશે ત્યારે અહીં આપણે જોઈ શકીએ છીએ કે એક્સીએલ બ્લાસ્ટ એર સર્કિટ બ્રેકર આપણને દેખાડેલું છે જ્યાં ફિક્સ કોન્ટેક્ટ અને મૂવિંગ કોન્ટેક્ટની આજુબાજુ આપણે સ્પ્રિંગ ક્લોઝિંગ આપેલું છે અને પિસ્ટોન ત્યાં કનેક્ટ કરેલું છે નીચેની બાજુ જો આપણે વાત કરીએ તો એલ વાલ છે એ ટ્રિપલિંગ ઇમ્પસ જ્યારે આપવામાં આવે ત્યારે ઓપન થાય છે અને આર્કિંગ ચેમ્બરની અંદર પણ આપણે ફ્લો થતો જોઈ શકીએ છીએ નીચેની બાજુ એર રિવર્સર ટેન્ક આપેલી છે અને નોર્મલ એરનું ક્લિયરન્સ ઓપરેટિંગ વોલ્ટેજની મદદથી કેવી રીતે થાય છે એ પણ અહીં દર્શાવેલું છે ધ કોન્ટેક્ટ આર સેપરેટેડ એન આર્ક ઇઝ ડેવલપ બિટવીન ધેમ કે જ્યારે કોન્ટેક્ટ સેપરેટ થાય છે ત્યારે એની વચ્ચે આર્ક ડેવલપ થાય છે એન્ડ ધ એર ફ્લોઇંગ એટ ગ્રેટ સ્પીડ એક્સિયલી અલોંગ ધ આર્ક કોઝ રિમુવલ ઓફ હીટ કે એને મદદથી હીટ રિમુવ થાય છે ફ્રોમ ધ એજ ઓફ ધ આર્ક એન્ડ ધ ડાયામીટર ઓફ આર્ક રિડ્યુસ ટુ અ વેરી સ્મોલ વેલ્યુ એટ કરંટ ઝીરો કે જે આર્કનો ડાયામીટર છે એ ખૂબ રિડ્યુસ થઈ જાય છે ઝીરો વેલ્યુ તરફ રિડ્યુસ થઈ જાય છે જ્યારે ઝીરો કરંટ ફ્લો થાય છે ત્યારે આને લીધે આર્ક છે ઇન્ટરપ્ટ થાય છે અને કોન્ટેક વચ્ચેની જે સ્પેસ છે એ ફ્લસ્ટ થઈ જાય છે ફ્રેશ એરની મદદથી કે નોઝલની મદદથી જે આપણે ફ્રેશ એર આપીએ છીએ એની મદદથી કોન્ટેક વચ્ચેની જે સ્પેસ છે ફ્લસ્ટ થઈ જાય છે હવે આજે ફ્રેશ એરનો આપણે ફ્લો નોઝલની મદદથી ત્યાં મોકલીએ છીએ તેની મદદથી હોટ ગેસીસ છે કોન્ટેક સ્પેસની વચ્ચે જે રહેલો છે એ નાબૂદ થઈ જાય છે દૂર થઈ જાય છે અને એની મદદથી પૂરતા પ્રમાણમાં ડાયલેક્ટ્રિક બે કોન્ટેક્ટ વચ્ચે ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ છે એ બિલ્ડઅપ થઈ છે એવું કહેવામાં આવે છે ત્યારબાદ આપણે વાત કરીએ ક્રોસ બ્લાસ્ટ એર સર્કિટ બ્રેકર ઇન સચ બ્રેકર એન્ડ આર્ક બ્લાસ્ટ ઇઝ ડાયરેક્ટેડ એટ રાઇટ એંગલ ટુ ધ આર્ક આર્ક બ્લાસ્ટ છે એને પ્રોપર એંગલ ઉપર એને ડાયરેક્ટ કરવામાં આવે છે નીચે આપણે એનું સિમેટિક રિપ્રેઝન્ટેશન જોઈ શકીએ છીએ કે કેવી રીતે અ ક્રોસ પ્રિન્સિપલ ઓફ ક્રોસ બ્લાસ્ટ એર સર્કિટ બ્રેકર આખે આખું દર્શાવેલું છે મૂવિંગ કોન્ટેક આમ છે એને ક્લોઝ સ્પેસિસની અંદર કેવી રીતે ઓપરેટ કરી શકાય છે આર્કને ડ્રો કરવા માટે કે જેની મદદથી એરનો બ્લાસ્ટ આપણે સ્પ્લિટર પ્લેટ્સની ઉપર છંટકાવ કરી શકીએ છીએ એ પણ દર્શાવેલું છે તો આપણે ક્રોસ બ્લાસ્ટને જોઈ શકીએ છીએ રજિસ્ટન્સ સ્વિચિંગ ઇઝ નોટ નોર્મલી રિક્વાયર્ડ એઝ ધ લાઇટનિંગ ઓફ આર્ક ઓટોમેટિકલી ઇન સમ રજિસ્ટન્સ ટુ કંટ્રોલ ધ રિસ્ટ્રાઇકિંગ વોલ્ટેજ ટ્રાન્સિયન્ટ બટ ઇફ એક્સ્ટ્રા રજિસ્ટન્સ ઇઝ થોટ ડિઝાઇરેબલ એટલે કે જો એક્સ્ટ્રા રજીસ્ટની જરૂરિયાત હોય ડિઝાઇરેબલ હોય તો રજીસ્ટન્સ સ્વિચિંગને ઉપયોગમાં લઈ શકાય છે ઇટ ઇઝ પોસિબલ ટુ ઇન્ટ્રોડ્યુસ ઇટ બાય કનેક્ટિંગ ઇટ ઇન ધ સેક્શન અક્રોસ ધ આર્ક સ્પ્લિટર આર્ક સ્પ્લિટરની અક્રોસમાં જો એને કનેક્ટ કરવામાં આવે તો એક્સ્ટ્રા રેજિસ્ટન્સ છે એને મેળવી શકાય છે ઓબ્ટેન કરી શકાય છે ત્યારબાદ આપણે વાત કરીએ ડ્રોબેક ઓફ એર બ્લાસ્ટ સર્કિટ બ્રેકર તો આપણે વાત કરીએ એના અલગ અલગ ટાઈપની કે રેડિયલ એક્સીએલ એ રીતની વાત કરી કે કઈ રીતે લોંગીટ્યુડનલ વેવ ત્યાં આવેલા હોય છે અને કેવી રીતે મૂવિંગ કોન્ટેક અને ફિક્સ કોન્ટેક વચ્ચે આર્ક પ્રોડ્યુસ થઈ અને કરંટને આપણે ઇન્ટરપ કરીએ છીએ હવે આપણે વાત કરીએ ડ્રોબેકની ઇન ધ એર બ્લાસ્ટ સર્કિટ બ્રેકર ઇટ ઇઝ નેસેસરી ધેટ ધ કમ્પ્રેસ્ડ એર એટ કરેક્ટ પ્રેશર મસ્ટ બી અવેલેબલ ઓલ ધ ટાઈમ્સ આપણે સૌથી પહેલાં વાત કરી કે એ ઇન્ટરપ્ટિંગ મીડિયમ તરીકે કમ્પ્રેસ્ડ એર અથવા તો ગેસનો ઉપયોગ કરે છે એટલે ખૂબ જ જરૂરી છે કે દરેક વખતે સ્વિચિંગ ઓપરેશન દરમિયાન આપણે કરેક્ટ પ્રેશરવાળી કમ્પ્રેડ એરની હાજરી હોવી જરૂરી છે ઇન્વોલ્વિંગ ઇન ધ લાર્જેસ્ટ ઇન્સ્ટોલેશન ઓફ અ પ્લાન્ટ વિથ ટુ ઓર મોર કમ્પ્રેસર એટલે કે મોટા જો ઇન્સ્ટોલેશન પ્લાન્ટ હોય તો એના માટે બે અથવા તો વધારે કમ્પ્રેસરની જરૂર પડે છે તો આ જે પ્લાન્ટનું મેન્ટેનન્સ છે અને જો ગમે ત્યારે પાઇપમાંથી એરનું લીકેજ કે કંઈક થાય તો એનું ફિટિંગ કરવું ને આવા બધા જે અમુક ફેક્ટર છે કે બ્લાસ્ટ સર્કિટ બ્રેકર બ્રેકરની અગેન્સ્ટમાં આ કામ કરે છે એને લીધે ઓવરઓલ મેન્ટેનન્સ છે એની એની સેફટી ને એ બધું થોડું કોસ્ટલી થઈ જાય છે તો આ ઓઇલ અને એની અંદર ડિસએડવાન્ટેજ અથવા તો ડ્રોબેક રહેલા છે કે કન્ટિન્યુઅસલી આપણે પહેલાં તો એને એર એરને કરેક્ટ પ્રેશર ઉપર આપવું જરૂરી છે પ્રેશર પણ એટલો મહત્વનો એની અંદર ભાગ ભજવે છે તો મિત્રો આ વાત થઈ આપણી એર બ્લાસ્ટ સર્કિટ બ્રેકરની એના વર્કિંગ પ્રિન્સિપાલની કઈ રીતે આપણે એના કન્સ્ટ્રક્શનના આધારે એના પાર્ટ પાડી શકીએ છીએ એરનો ફ્લો એની અંદર થઈ છે ફિક્સ્ડ કોન્ટેક અને મૂવિંગ કોન્ટેક વચ્ચે એના વિશે આપણે વાત કરી અને લાસ્ટમાં આપણે એના કઈ રીતે ઓઇલ અને એર બ્રેક સર્કિટ બ્રેકરની કમ્પેરિઝનમાં ડ્રોબેક છે